હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરુ હું પંકજ કણજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી ગ્રામરના જે જૂની પરીક્ષાની અંદર પૂછાયેલા જે સવાલો જે છે આપણે એનો અભ્યાસ કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત કે ગુરુ જો તમે નવા હોય ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો એને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે ગુજરાત કે ગુરુ તો એના પણ ફોલો કરી લેજો વિડીયોની નીચે એની પણ લિંક આપી છે ત્યાંથી તમને તમામ અપડેટ મળતી રહેશે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ ક્વેશ્ચન છે કે નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવવાનો છે કે નીચે દષ્ટિ તે નવું કરે જે મોટા કહેવાય નીચે દષ્ટિ તે નવું કરે જે મોટા કહેવાય તો આ જે છંદ જે છે આની અંદર દોરો છંદ આવશે આની તમે માત્રા ગણશો તો આની અંદર ચોવીસ માત્રા ટોટલ થાશે માત્રામાં અને આ માત્રમેળ છંદ છે ત્યાર પછી નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો તેઓ ડજન નાળિયેર બાંધીને લઈ આવતા તો અહીંયા બાંધીને તો અહીંયા ઈ ને આવશે ઈ ને ઈ અથવા ઈ ઈ અથવા ઈ ને તો આ સંબંધક ભૂતકુદન થાય સંબંધક ભૂતકુદન થાય આની અંદર જો તો હોય તો વર્તમાન કુદંત આવે ઈ અથવા ઈ ને હોય તો સંબંધક ભૂતકુદન આવે ઓકે નાર અથવા વાના હોય તો ભવિષ્ય કુંદન આપણે ભવિષ્ય કુદન આવે ત્યારબાદ છે નીચે સંધિનો વિગ્રહ કરો અભિસિક એનો સંધિનો વિગ્રહ શું થાય છે તો અભિવતા સિક્ત અભિવતા અહીંયા અભિ આવશે અને આ સિક સિક્ત આવશે આ બંનેનું ભેગું કરશો એટલે અભિસિક્ત થાશે સંધિનો વિગ્રહ તમામ પ્રશ્નો જે છે જૂની પરીક્ષાની અંદર પૂછાયેલા સવાલો છે ખોટી જોડણી શોધો ખોટી જોડણી શોધો તો આની અંદર જે ઘૂઘરી જે છે એ ખોટી જોડણી છે બાકી જુઓ હરિણી સાચી છે કેસુડો સાચી છે સજીત સાચી છે ત્યાર પછી નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવવાનો છે કે માનગઢના માનગઢના ખેતુ ફળિયાનું અંતર નજીક છે તો એ માનગઢના ન આવે પરંતુ માનગઢથી આવે માન ગડથી ખેતુ ફળિયાનું અંતર નજીક છે ત્યાર પછી નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવવાનો છે ઘરે અનુભવે વિશાળ નયનનો સમાધાન ના તો આની અંદર જે છંદ જે છે તે પૃથ્વી છંદ છે કેવો છે પૃથ્વી છંદ છે જો પૃથ્વી છંદનું બંધારણ શું છે લઘુ ગુરુ લઘુ અને 17 અક્ષર હોય તો આમાં તમે ગણશો તો સત્તર અક્ષર થશે અને જો અહીંયા લઘુ છે આ ગુરુ છે અને આ લઘુ છે તો આ પૃથ્વી છંદ થશે પછી નીચે આપેલા વાક્યને યોગ્ય ભાવે પ્રયોગ જણાવવાનો છે ભાવે પ્રયોગ બને જણાવવાનો છે તો જો વિદ્યાર્થીનો ચાલી ગઈ વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ તો વિદ્યાર્થીનીઓથી ચાલી જવાયું તો આવશે આવશે તો આની અંદર ઓપ્શન એ સાચો છે વિદ્યાર્થીનીઓથી ચાલી જવાયું ભાવે પ્રયોગ બનાવવાનું કીધું હતું ત્યારબાદ છે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવાનો છે જો આસમાની આકાશ જોવાની મજા જ ઓર છે આસમાની તો આસમાની જે છે આકાશ આકાશ તો ખરું પરંતુ કેવું આસમાની આકાશ તો આ રંગવાચક વિશેષણ છે કેવું છે રંગવાચક વિશેષણ છે નીચે આપેલા વાક્યમાં રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવવાનો છે જો મેં બધું વાળીને સાફ કર્યું પાછું અહીંયા વાળીને પ્રત્યે લાગે તો શું આવે ભૂતકુદંત આવશે નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકો જોડવાના છે ચાલ હવે શરીર કોરું કર જમવા બેસ તો ચાલ હવે શરીર કોરું કર અને જમવા બેસ અને સંયોજક આવશે ખોટી જોડણી શોધવાની છે તો ખોટી જોડણીની જો આપણે વાત કરીએ તો પ્રાદુર ભદ જે છે આ ખોટી જોડણી છે બાકી જો ભાંખોડિયું સાચું છે ડુસ્કું સાચું છે યાજ્ઞ સાચું છે યાક્ષ નહીં આવે પરંતુ અહીંયા જ્ઞ આવશે અહીંયા ભૂલથી ટાઈપ સ થઈ ગયું છે સંધિ છોડો સુસુપ્ત તો અહીંયા સુ પ્લસ આની સંધિ આવી જાય સુવત્તા સુ સુવતા સુપ્ત ઉદવતા હાર ની સંધિ જોડવાની છે તો ઉદ્ધાર થશે પરંતુ ઉદ્ધાર તો બધામાં છે તો આમાં કયો દો આવશે તો ઉદ્ધાર નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો આ દુનિયામાં મારું કોણ છે આ દુનિયામાં મારું કોણ વિશેષણ જણાવવાનું છે તો મારું તો મારું અહીંયા પ્રત્યે લાગ્યો છે તો આ સાર્વનામિક વિશેષણ છે મતલબ કે સર્વનામનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે સાર્વનામિક વિશેષણ કહેવાય આને ત્યાર પછી નીચે આપેલા રેખાંકિત પદનો કૃદનનો પ્રકાર જણાવો મારું રાજસ્થાન આવવું જવું ચાલતું રહ્યું તો અહીંયા વ પ્રત્યે લાગ્યો છે કયો લાગ્યો વ પ્રત્યે લાગ્યો છે તો વિધ્યર્થ ક્રુદંત બનશે શું બનશે વિધ્યર્થ ક્રુદંત બનશે જો યાદ રાખી લો તો પ્રત્યે લાગે તો વર્તમાન ક્રુદન તો પ્રત્યે લાગે તો વર્તમાન કૃદંત બને પછી ઈને અથવા તો ઈ કુદંત ઈ પ્રત્યે લાગે તો સંબંધક ભૂત કુદન अ ध्यान त्यान रखें लखाई के ना लखाई लख जवा दोलूँ ते सांभजो ई अथवा तो ई ने ई अथवा तो ई ने तो यब लागे लगे नार अथवा तो वाने आवे तो ये भविष्य कृदंत आए भविष्य कृदंत आए पी व प्रत्ये लागे तो विध्यर्थ कृदंत आए સંધિ જોડો અધુવતા અહીંયા અધવત્તા આરિતામ છે અહીંયા અધવતા શેર આવું છે અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા અધુવાની આરિતામ આવો સાચો આપણી આરિતામનું છે અધવતા શેર તો આપણે રાઈટ આન્સર આવશે અહીંયા અચ્છેર અધ છે નીચે આપેલા વાક્યની યોગ્ય પ્રેરક વાક્ય જણાવો પ્રેરણા આમાં પ્રેરક વાક્ય કીધું હતું એમાં પ્રેરણા આપતી હોય વાક્ય છે પ્રેરણા આપતું હોય ધ્યાન આ બધું સમજે છે ધ્યાન બધું સમજે છે તો યામિની ધ્યાનાને બધું સમજાવે છે યામિની ધ્યાનાને બધું સમજાવે છે આ પ્રેરવા પ્રેરવાની ક્રિયા કરે છે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવાનો છે સમાસ ઓળખાવાનો છે તો વર દાતરી વર દાતરી તો વરદાન આપનાર વરદાન આપનાર નાર પ્રત્યે લાગે ત્યારે હંમેશા ઉપપદ સમાસ લાગે ઉપપદ સમાસ લાગે સાચી જોડણી શોધો સાચી જોડણી શોધો તો ચીન ચીહિ ન ચીન આ જે છે તે સાચી જોડણી છે ચીનું નીચે ઓકે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે ઓકે નીચે આપેલ વાક્યનું યોગ્ય ભાવે પ્રયોગ જણાવો ચક્કુ પગે લાગે છે ભાવે પ્રયોગ જણાવતો ચો ચક્કુથી પગે લગાય છે આવું ક્યાં વાક્યમાં છે ચક્કુથી પગે લગાય છે તો ડી આપણું સાચું છે ચક્કુ પગે લાગી લાગે છે ચક્કુથી પગે લગાય છે ખોટી જોડણી શોધો તો ખોટી જોડણી શોધો તો પ્રણયની પ્રણયની આ ખોટી જોડણી છે બાકી વિપીન વૈતાલીક લખલુંટ સાચું છે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો એને દૂર નવી દુનિયા વસાવી એને દૂર નવી દુનિયા વસાવી ક્રિયા વિશેષણ બતાવવાનું છે ક્રિયા વિશેષણ તો આ છે સ્થળ દૂર દૂરની તો એ સ્થળ વાંચક ક્રિયા વિશેષણ છે કેવું છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ છે સંધિનો વિગ્રહ કરવાનો છે ભૂર્જીત તો વત્તા ઉર્જિત પરંતુ આમાં બધામાં ભૂ અને ઉર્જિત તો છે અસ્વય આવશે દીર્ઘય આવશે તો યાદ રાખો અહીંયા ભૂ અસ્વય આવશે અને ઉર્જિત આવી રીતે આવશે ભૂવતા ઉર્જિત સંધિ જોડો પ્રવતા નિપાત તો પ્રણીપાત પ્રશે નીચે આપેલા વાક્યની યોગ્ય પ્રેરક વાક્ય જણાવો વિદ્યાર્થીની વિજ્ઞાન પ્રયોગ કરે છે પાછું પ્રેરણા વાળું વાંક્ય એવું પ્રેરક વાક્ય વિદ્યાર્થીનીઓ વિજ્ઞાન પ્રયોગ કરાવે છે સોરી વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવ કરાવડાવે છે આ પ્રેરક વાક્ય છે સાચું એનું ખોટી જોડણી શોધો તો આ હિડિમ્બા જે છે એ ખોટી જોડણી છે હીડિમ્બા ખોટી જોડણી છે નીચે આપેલ વાક્યમાં વિકલ્પને સાચી જોડણી શોધવાની છે સાચી જોડણી તો પ્રોષિત ભરતુકા પ્રોષિત ભરતુકા એ સાચી જોડણી છે જો વિભૂતિમાં ભૂ આમ આવે હસવય આવે આશીર્વાદની સંધિ છોડવાની છે ત્યાર પછી નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકો જણાવો તો બહારથી લોહી નીકળ્યું ન હતું

ભારતીય સંસ્કૃતિને જાળવવાની જરૂર છે તો કેવી ભાર સંસ્કૃતિ તો ખરા પરંતુ કેવી ભારતીય સંસ્કૃતિ તો આ ગુણ દર્શાવે છે સંસ્કૃતિનો તો ગુણ વાંચક વિશેષણ બનશે આ ત્યાર પછી નીચે આપેલ વાંક્યનો નિપાત ઓળખાવો નિપાત ઓળખાવાનો છે અક્ષય મારી સામે જોયું શીખીએ પણ નહીં તો શીખીએ જે છે તે નિપાત આવશે ભાર નિપાત છે આ નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જાણો ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લાગે રે તો આની અંદર આવશે શાર્દુલ વિકરીડિત શાર્દૂલ વિકરીડિત છંદ આવશે કેમ કે આમાં ઓગણીસ અક્ષરો હોય કેટલા હોય ઓગણીસ અક્ષર હોય એટલે ગુરુ ગુરુ અને ગુરુ એટલે કે તણે પહેલાં પ્રથમ ત્રણે ત્રણ શબ્દો છે તે ગુરુ આવે સંધિ જોડવાની છે શિલ્પ વત્તા અનુકૂળ તો શિલ્પાનુકૂલ શિલ્પાનુ કુલ પરંતુ અહીંયા ક જે છે આમાં અસ્વ દીર્ઘય આવશે નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો અધ ખુલી ખુલી તો ખરા પરંતુ કેવી છે અડધી ખુલી છે તો આની અંદર કર્મ સમાસ બનશે નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો તેના મુખ પર અણધારેલો આનંદ હતો કૃદંતનો પ્રકાર જણાવો છો તેના મુખ પર અણધારેલો જો લો પ્રત્યે લાગે તો આ ક્યુ હોય ભૂત કૃદંત બને કયું હોય ભૂત કુદંત બને લો પ્રત્યે લાગે નીચે આપેલા વાક્યના છંદ નો પ્રકાર જાણવો એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે બની શકે કેમ કારીગરી મોટા કામની તો આની અંદર જે સમા છંદ જે છે મનહર છંદ બનશે કેવો મનહર છંદ બનશે નીચે આપેલા વાક્યની યોગ્ય કર્મણી પ્રયોગ જણવાડો કર્તરી અને કર્મરી તો આપણે કર્મણી કર્તરી વાક્ય આપેલું એનું કર્મણી બનાવો જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે તો જેતલબેનથી થી વહુઓને સાચી સલાહ અપાય છે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો બુલંદ તો બુલંદ છે તો આપણે જે ધ્વનિ છૂટા પાડવાના છે તો વત્તા ઉ વત્તા લ લતા અમ વંદ નીચે આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો ભાષણ કરશે તો રાજનેતા પાસે ભાષણ કરાવાશે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો તો સુબોધીની કેવું નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો એ મૂંગી છે કાંઈ બેરી નથી આપણું કયું કાને ધરે તો એ મૂંગી છે પણ કંઈ બેરી નથી કે આપણું અહીંયા કે આવશે અને અહીંયા પણ આવશે તો આ બે સંયોજક આમાં જોડવામાં આવશે નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પોમાંથી સાચો પ્રત્યય જણાવો તો બાબુને બાબુના કબ કબીરવાણીને રસ પડે તો અહીંયા પદ પ્રત્યેની જો વાત કરીએ તો બાબુ બાબુને અહીંયા નહીં આવશે બાબુને કબીરવાણીમાં રસ પડે છે ત્યાર પછી નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો ગોળ સિક્કા જોવાની ખૂબ જ મજા આવે છે આવા કેવા ગોળ સિક્કાઓ છે તો ગોળ એ આકારવાચક વિશેષણ છે કેવો છે આકારવાચક વિશેષણ છે ગોળ ખોટી જોડણી શોધો તો ખોટી જોડણી શોધો જીગીસા જીગીસા ખોટી જોડણી છે જીગીસા સંધિ છોડો તો માત્ર આદેશ તો માતૃવત્તા આદેશ માતૃવત્તા

ખેતરના સૂતેલા કૂતરા ભસવા લાગ્યા તો ખેતર માં અહીંયા આવશે ખેતર અહીંયા નાની જગ્યાએ અહીંયા માં આવશે ખેતર માં સૂતેલા કૂતરા ફસવા લાગ્યા